तो गोंडलमां बस स्टेन्डमां एसटी बसनी ब्रेक फेल थई हती। ब्रेक फेल થતા પૂછપરછ બારે સુધી પહોંચી બસ, બેરિકેડ તોડીને એસટી બસ પૂછપરછની બારે સુધી પહોંચી ગઈ। ડેપોમાં બેઠેલા એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાની માહિતી છે। બસ સ્ટેન્ડમાં બેસેલા લોકોના જીવ પડીકે બંધા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। બસની બ્રેક ફેલ થતા જે રીતે ટિકિટ બારી સુધી પહોંચી આ બસ, તેના આ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે અને આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। જુબિનભાઈ, વિક્રમભાઈ, આપ સૌ પત્રકાર ભાઈઓ અને બહેનો, આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપની પ્રદેશની કારોબારી સંપન્ન થઈ। નિયમિત કાર્ય સતત કાર્ય એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો અને કાર્યકર્તાનો સ્વભાવ છે। આજની આ પ્રદેશની કારોબારીની અંદર આગામી એક મહિના દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સ્તરના, લોકસભા સ્તરે, વિધાનસભા સ્તરે અને બૂથ સ્તરે અલગ અલગ વિવિધ કાર્યક્રમો થવાના છે, એની યોજના થઈ। આ પ્રદેશની કારોબારીમાં જિલ્લાના અધ્યક્ષશ્રીઓ, લોકસભાના સાંસદ, રાજ્યસભાના સાંસદશ્રીઓ તેમજ ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રીઓ, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આગામી સમય દરમિયાન 30 મેના રોજ આખા દેશની અંદર એક વિશેષ અભિયાન શરૂ થવાનું છે। જે અભિયાન 30 મેથી 30 જૂન એક મહિના સુધી ચાલવાનું છે। આ મહિના દરમિયાન અલગ અલગ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના ઘરે ઘરે સુધી પહોંચવાનું, નાગરિકો સુધી પહોંચવાનું અભિયાન, એની આયોજન આજે થયું છે। એ અભિયાનના ભાગરૂપે રાજ્યમાં 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન થશે। રાજ્યના અલગ અલગ શહેરોની અંદર બિઝનેસ કોમ્યુનિટીના પણ સંમેલન થશે। પાર્ટીના અલગ અલગ મોરચાઓના સંયુક્ત સંમેલન વિધાનસભા સ્તર ઉપર થશે। રાજ્યની તમામ 26 એ 26 લોકસભાની અંદર વિશાળ જનસભાનું પણ આયોજન થશે। 23 જૂન ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, જે જનસંઘના સ્થાપક અધ્યક્ષ હતા, એમનો બલિદાન દિવસ છે। એ દિવસ નિમિત્તે વરિષ્ઠ જે ભાજપના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, એમનો સન્માન સાથેના કાર્યક્રમ થશે। 25 જૂન ભારતના લોકશાહીનો કલંકિત દિવસ એટલે બ્લેક ડે, એ દિવસે દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીએ દેશ ઉપર કટોકટી લાદી હતી। એ દિવસના રોજથી મન કી બાતનો કાર્યક્રમમાં હાજરી આપીને ગુજરાતના હજારો કાર્યકર્તા એમના જીવનનો અમૂલ્ય સમય વિસ્તારક તરીકે આપીને બૂથની અંદર ઘરે ઘરે જઈને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનની અંદર છેલ્લા 9 વર્ષ દરમિયાન જે પ્રકારે ભારતનો વિકાસ। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।